વેલકમ ટુ આઈસીએસ. આઈસીએસના ઓનલાઈન સ્ટડી પ્લેટફોર્મ પર હું નીરવ લાઠે આપનું સ્વાગત કરું છું. આજે આપણે મેથ્સમાંથી એવું જોવાના છીએ, એક સાદુરૂપ કે જે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરે છે, એને તમે કોઈ પણ રીતે કેલ્ક્યુલેશન કરીને જવાબ આપી શકતા નથી, પણ જો મગજમાં એની શોર્ટકટ રીત હોય તો ફટાક દઈને જવાબ આવી જાય. બરાબર, ચાલુ કરીએ એવા એમસીક્યુ. ઓકે, આ એમસીક્યુ છે કે વર્ગમૂળની અંદર 20 પ્લસ વર્ગમૂળની અંદર 20 પ્લસ વર્ગમૂળની અંદર 20 આ ઇન્ફિનિટી સુધી જાય છે તો એનો જવાબ શું આવે, આનું કઈ રીતે સોલ્યુશન કરવું, હે ને? તો એકદમ ઇઝી છે, જોઈ લો. હવે આ જે 20 છે ને, એના બે ક્રમશઃ અવયવ પાડવા. અવયવનો મતલબ મેં આગળ સમજાવ્યું છે તો એ સમજાવી દઉં. જો 20 છે ને, એના તમને અવયવી પૂછે ને, તો એનો ઘડિયો, મતલબ કે 20 એકા 20, 20 દુ 40, 20 3 60, 20 ચોક 80, આ એના અવયવી કહેવાય. જ્યાં સુધી આવડે ત્યાં સુધી. અનંત હોય, અનંત અવયવી છે ને, એ અનંત હોય. કોઈ પણ સંખ્યાના અવયવી અનંત હોય. 4 પૂછો તો 4 એકા 4, 4 દુ 8, 4 3 12, 4 ચોકે 16, 4 25, એમ અનંત. તમને ઘડિયા આવડે ત્યાં સુધી એના અવયવી કહેવાય. પણ અવયવ એટલે 20 છે ને, 20 એના એક તો 20 એકા 20 અવયવ કહેવાય, 5 ચોક 20 કહેવાય, 10 દુ 20 કહેવાય, આ બધા એના અવયવ કહેવાય. 5 ચોક 20, સોરી. બરાબર, એટલે આવી રીતે જ્યારે કોઈ વર્ગમૂળમાં સંખ્યા આવી હોય તમને, તો એના એવા ક્રમિક અવયવ વિચારવાના. ક્રમિક મીન્સ કેવા? ક્રમિક જો આને કહેવાય, 5 ચોક 20 છે ને, 4 × 5, આ અવયવ છે ને, ક્રમિક છે 4 અને 5, હે ને? આવી રીતે 6 × 6, તો એના 2 × 3, આને ક્રમિક અવયવ કહેવાય. અમુક અમુક સંખ્યામાં પડે છે, બધામાં પડે એમ જરૂરી નથી. હવે રકમ કઈ રીતની છે એ પહેલાં જુઓ. જો વર્ગમૂળની અંદર છે બધું, વર્ગમૂળની અંદર વર્ગમૂળ, વર્ગમૂળની અંદર વર્ગમૂળ, એ રીતે છે. બીજું ઇન્ફિનિટિવ સુધી છે, અનંત સુધી, યસ. બીજું અહીંયા પ્લસ અથવા તો માઇનસની નિશાની છે. આ રીતની રકમ હોય ત્યારે કઈ રીતે લાવવાનો જવાબ? મેં કીધું એમ, બે એના ક્રમિક અવયવ, બે ક્રમિક અવયવ એટલે 4 × 5 એટલે 20 થયા. ઓકે, હવે જો અહીંયા પ્લસ સાઇન હોય ને, પ્લસ એટલે જે મોટી સંખ્યા છે ને, એનો જવાબ શું છે? મોટી સંખ્યા 5, આ એનો થયો જવાબ. અહીંયા જો માઇનસ હશે ને, માઇનસ તો 4 લેવાના. માઇનસ એટલે કઈ રીતે? આમ આમ કરીને અનંત સંખ્યા હોય તો જવાબ આવશે 4. બરાબર, પ્લસ હોય તો મોટી સંખ્યા, માઇનસ હોય તો નાની સંખ્યા. જે સંખ્યા આપેલી છે એના બે ક્રમિક અવયવો પાડવાના. નેક્સ્ટ જોઈએ. જો આ સેમ છે, છે ને, સેમ વર્ગમૂળ છે, અહીંયા માઇનસની નિશાન છે અને અનંત સુધી છે, તો આના બે ક્રમિક અવયવ 5 ચોક 20, માઇનસનું નિશાન છે, એટલે જવાબ આવશે 4, હે ને? આઈ હોપ કે તમને સમજાતું હશે. નેક્સ્ટ, ઓકે, સેમ છે, છે ને, જો વર્ગમૂળમાં છે, સરવાળાની નિશાની છે અને અનંત સુધી છે, તો શું કરશો? આના કઈ રીતે થાય? તો કે 8, 9 અને 72 વચ્ચે પ્લસ સાઇન છે, એટલે જવાબ આવશે 9. 9 જવાબ ક્યાં છે? તો કે અહીંયા, મારો ભાઈ ટીકડું, હે ને? નેક્સ્ટ, ઓ, આમાં જો વર્ગમૂળની અંદર 110 110 110 છે, સેમ છે ઇન્ફિનિટી સુધી છે, અહીંયા કઈ છે? માઇનસ નિશાની છે. તો આના ક્રમિક અવયવ કયા થાય? તો કે 10 × 11, હે ને? હવે જે મેન મેન સંખ્યાના ક્રમિક અવયવ મગજમાં ફિટ હોવા જોઈએ, 10 × 11. હવે ક્રમિક અવયવ 10 × 11 છે, નિશાની માઇનસ છે, તો જવાબ આવશે 10 ક્યાં છે? તો કે અહીંયા. આની જગ્યાએ જો પ્લસ હોત તો જવાબ શું આવે? પ્લસ હોત તો જવાબ આવે 11 પ્લસ હોત તો. બરાબર છે, ક્રમિક અવયવ પાડો, પ્લસ કે માઇનસ નિશાની જુઓ અને જવાબ મારો. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઓકે, હવે આગળની રકમ અને આ રકમમાં ફરક શું એ ખાસ જોઈજો. અહીંયા છે ને, પ્લસ માઇનસની કંઈ નિશાની નથી. જુઓ, આગળનામાં પ્લસ કે માઇનસ હતું, આમાં છે નહીં. તો આવામાં શું કરવાનું? આવામાં જે સંખ્યા હોય ને, એ સંખ્યા બેઠી જવાબ. આમાં જોઈજો તમે, જો વર્ગમૂળની અંદર 5 છે, બીજા 5 છે, ત્રીજા 5 છે, એ છે ને અનંત સુધી જાય છે. આ ખાસ રકમને મગજમાં ફિટ કરજો. આમાં નિશાની આવે તો એ જવાબ ફરી જાય. સમજાયું? ઓકે, આમાં જે સંખ્યા અંદર હોય ને, બેઠો જવાબ. નેક્સ્ટ જોઈએ. જો આમાં સેમ છે, વર્ગમૂળની અંદર 13 છે, વચ્ચે પ્લસ માઇનસની નિશાની નથી અને અનંત સુધી જાય છે, અનંત સુધી જાય છે, તો ઇન શોર્ટ એનો જવાબ આવશે 13, હે ને? ખાસ યાદ રાખજો, રકમને પકડજો, આનું આગળનામાં વયો જાય એવું ન થાય. બરાબર, ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે જો આગળના કરતાં આમાં ફરક શું છે?
પહેલી છે ને જો નિશાન તો નથી એક પહેલો ફરક છે અને પહેલું છે ને આમ અનંત સુધી જાતું આ અનંત સુધી નથી છે ને એટલે આ ખાસ જોજો અનંત સુધી નથી એટલે જવાબ સીધો પાંચ ન મારી દેતા પાંચ મારશો તો ખોટો પડશે આનું કઈ રીતે સોલ્યુશન થાય તો આનું એક સૂત્ર છે ફાઈવનું જે સંખ્યા આપ્યું ને સંખ્યા એને લખવાની આ પાંચ છે પાંચ એની ટુ રેસ ટુ એન માઇનસ વન અપોન ટુ રેસ ટુ એન આ છે ને ઘાત છે હું વ્યવસ્થિત થોડુંક લખું તો તમને આઈડિયા આવશે જો જે સંખ્યા આપી છે સંખ્યા એને આમ લખો લખી તો કે યસ એની ઘાત છે ને તે આમ કાઉન્સ કરો કાઉન્સમાં શું લખો તો કે ટુ રેસ ટુ એન માઇનસ વન નીચે ટુ રેસ ટુ એન આમ એન એટલે શું એન એટલે શું એન એટલે તમને કેટલા વર્ગમૂળ દેખાય છે વન ટુ અને થ્રી તો એનની જગ્યાએ થ્રી મૂકવાના જો ટુ રેસ ટુ એન માઇનસ વન અપોન ટુ રેસ ટુ એન મૂક્યું ને હા એમ ઓકે હવે જુઓ અહીં પાંચ છે પાંચ ટુ રેસ ટુ એન ટુ રેસ ટુ એનની જગ્યાએ કેટલા મૂકવાના છે ત્રણ ત્રણ બરાબર બે બે ચાર ચાર દો આઠ એટલે આઠ માઇનસ એક આમ થશે અને છેદમાં થશે આઠ તો શું થાય પાંચની આઠમાંથી એક જાય તો સાત સાતના છેદમાં આઠ ખબર પડી જ્યારે આ અનંત સુધી ન જતું હોય ત્યારે અનંત સુધી ન જાય એનો મતલબ કે તમે ગણી શકો વર્ગમૂળને આગળની રકમ જોજો જો આ છે ને અનંત સુધી એટલે અહીંયા કેટલા વર્ગમૂળ છે તો કે અસંખ્ય છે એને તમે ગણી શકો નહીં એટલે જવાબ બેઠો એ આવતો હતો પરંતુ જ્યારે તમને ખબર છે અહીંયા ત્રણ વર્ગમૂળ છે ત્રણ વર્ગમૂળ છે એટલે તમારે શું કરવાનું તો કે જે કાંઈ તમને સંખ્યા આપી છે એને ટુ રેસ ટુ એન માઇનસ વન અપોન ટુ રેસ ટુ એન આવું મૂકી દેવાનું મૂકી દીધું છે સરસ તો એન એટલે શું એન એટલે જેટલા વર્ગમૂળ આપ્યા છે એ બધા હે ને તો એ પાંચના કેટલા વર્ગમૂળ છે ટુ રેસ ટુ થ્રી માઇનસ વન અપોન ટુ રેસ ટુ થ્રી તો ટુ રેસ ટુ થ્રી એટલે કેટલા થાય તો કે આઠ આઠ માઇનસ એક છેદમાં શું થાય આઠ એટલે સાતના છેદમાં આઠ ઘાત કોની છે પાંચની છે એવું કાંઈ હા હાર્યું આ જવાબ છે હે ને ઓકે ચલો આગળ એક સમજવાની ટ્રાય કરીએ તો વધારે આઈડિયા આવશે જો આ સેમ છે અહીંયા આવું કાંઈ નથી અનંત નથી અહીંયા તમે ગણી શકો છો કેટલા ગણી શકો વન ટુ થ્રી અને ફોર ચાર છે તો શું કરવાનું સિમ્પલ અહીંયા શું આપ્યું છે પાંચડો પાંચડાની જગ્યાએ આઠડો હોય દસડો હોય પંદર હોય તો એ પંદર લખવાના પંદર હોય તો બરાબર પાંચ છે તો આપણે પાંચ લખો પાંચ છે યસ કાઉન્સ કરો સૂત્ર લખો ટુ રેસ ટુ એન માઇનસ વન અપોન ટુ રેસ ટુ એન લખ્યું ઓકે આમાં ટુ રેસ ટુ એન કેટલી છે ચાર માઇનસ એક કરો નીચે ટુ રેસ ટુ ફોર હવે જે પાંચ છે બેની ચાર ઘાત એટલે બે બે ચાર ચાર દુ આઠ આઠ દુ ને સોળ એટલે ઉપર થશે સોળ માઇનસ એક નીચે થશે સોળ સોળ માઇનસ એક એટલે પંદર હે ને તો પાંચની પંદરના છેદમાં સોળ આવો જવાબ આવવો જોઈએ છે તો કે હા અરેઓ આ જવાબ હે ને જ્યારે લિમિટમાં હોય ત્રણ ચાર પાંચ છ જે કાંઈ વર્ગમૂળ હોય ત્યારે કઈ રીતે કે જે સંખ્યા આપેલી છે એને ઘાતમાં ટુ રેસ ટુ એન માઇનસ વન અપોન ટુ રેસ ટુ એન એવું સૂત્ર બનાવી દેવાનું યાદ રાખી લેવાનું એ સૂત્રને છાપી દીધું ઓકે એનની જગ્યાએ શું લખવાનું તમને જેટલા વર્ગમૂળ દેખાય એ લખી દેવાના લખી દીધા યસ એને શું કરવાનું સોલ્વ કરવાનું ટુ રેસ ટુ ફોર એટલે સોળ માઇનસ એક નીચે ટુ રેસ ટુ ફોર એટલે સોળ એટલે પાંચની પંદરના છેદમાં સોળ એનો જવાબ ઓકે ચલો આગળ જોઈએ ઓકે આઈ હોપ કે મેથ્સની અંદર ખ્યાલ આવ્યો હશે હવે જે લેવલ અપનો વિડીયો આવશે આની કરતાં થોડું હાઈ લેવલ જે અત્યારે ટ્રેન્ડમાં છે ટ્રેન્ડમાં પ્રશ્નો એ પૂછાશે એ હું સમજાવીશ એમાં કઈ રીતે પૂછાય છે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય અને મેથ્સમાં થોડી ઘણી પણ સમજ પડી હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મળતા રહીશું